ધૂળ કાઢવાની કોદળ તો આપડે હતું જ, ધૂળ કાઢીને પાછો ઓલો કટકો નાખ દઉં, ફટાફટ ના ધૂળ કાઢ લઉં, પછી આપડે આગળ વધી. પાછો આવી ગયો હોળવો વિચારથી, તમને એમ થતો કાને આટા મોકલી ખા, આટા બાટા કઈ નથી મૂકી, કેમ મજા આવે મને વજન કઈ. આ બાજુ કાનભાઈ આવે, ગાડી ચાલુ હોય એટલે જો વાંધે આગળ રેવા દે, ઘડી નીકળી જાય, વળી આમ બધું કરવું પડે. કાઢ તું કાઢ, હા આ ટાણા ગામ માં ચક્કર માં ગયો, તેલમાં રેવાય, ઉગવા તો દેતો હોય, ઈ તો સેજ મેં પેલેથી જ, ઈ તો આવી હવે કઈ લઈ આવ્યો, કઈ લઈ આવ્યો દવા. કટકો કાઢો તો એક મિલી કઈ ના થાય ને, હવે કલાક માં થતા હે બધું, પગાર તમાર ના લાગે, બગડ આ બધું મશીન આવ્યું ને બધું વેચી ને વિખાઈ ગયા, આખી હજી આપડા હામદભાઈ નથી આવ્યા ઉલારા કાઢવા, કાયમ તો આવી ગઈ પણ હજી નથી આવે, એટલે જરા ટેકો દેવા લાગે, ઉલર ની મારી હાવ ટૂંકમાં બે ફેર મોટું કઈ પૂરું થઈ ગયું, બહાર કરવું કહ્યું આજ આવે એટલે જાક લેવો, લગભગ તો કરવા તો ના લાગે ફીટ, તો એ પૂછ્યું આપણે આણી કાઠી હું કીએ આવું આવ્યો નથી, એટલી જ વાર છે. હવે શેતાન કા નામ લ્યો, શેતાન આજી પણ આની કોરથી આવો નથી, આની કોરથી કેમ આવ્યો, આમ કે આમ થી કેમ આવ્યો તું, એમ હા આ ટૂંકમાં નાળી વાળું નાળ છું, એટલે તું લાવો કાઢ લીધો નહીં, તો હું આવ્યો મકાન માં મી પીકડો રમેશ આવી જમીન કાઢવી ઈ નથી કાઢવી, ઈ ઓલું ડ્રાઈવર જશે આને કઈ ખબર કઈ પડે નઈ, ખબ ખબ કરશું પછી વરી આવે તો બુરી નાખે, બસ બસ તો લાકડી લઈ આવ, નથી જવા દેવા એમ કઈ, ઈ એટલું રેવા દે પછી ટેકરી કાઢ લે, હું છેલ્લે બે હું આજે ગાળ કાઢ લઉં, બધું આવ્યા ત્રિકમ જરાક આમાં ખરબર ખરબર કર, મને ના પાડી પણ શું કરું, આમાં બે પૈસા તો ઘણતા હતા, ત્રિકમ છે ને પોલું પોલું છે, રોગું ખરબર ખરબર કર, આમાં ભાઈ હોય તો શું જાય બીજું, અબે સાલે પૈસા ક્યાં લેવા જવા, બહાર કરીને માર, ખોટે ખોટે ના માર, એમ તો માથે ના પાડી, અમે વાં મરી ગયા, મોઢે ફીણાવી ગયા, મોટું ખેસી ખેસી હાથ ધોવાનું પાણી આવ્યું નઈ પેલી વાર, હાથે પછી ગીરીશ વાળા ઘેર આવીને ધોવા પડ્યા, દાનત નથી આનો કામ બની, શ્રીકમ તો હોહેરો યો ઘા કરો છો, બાકી તારે કોથળી કાઢ ને ગુંડી લાગે, એમાં મને પાડી ના, ક્યાં બીજા ને મોટું કાઢો યાદ નહીં, તો એમ કીધું પેસોટી પડી જાય, દવા પૂરી થાય ને
તમારે વિડીયો માં એડવર્ટાઇઝ આવે ને મારા કામ માં એડવર્ટાઇઝ આવે, બીજો આ એડવર્ટાઇઝ ચાલુ હોય પારું પારવી જવા જ દે. હા ત્રિકમ એક ઘા કરવા દે મને વાહામાં કાઢું ભલા મને હાથમાં રાખ આપણે ખાઈ હું લાગ્યા હતા સારા આસાર જોતા બરકતા પાછો કાં ધબી ગયો માન માન ખાઈ દે તમે રમતા ને બઉ રમતા હવે તો રિમોટ વાર આવી ગયા ને બધા રમકડા છોકરા રિમોટ જીવા થઈ ગયો. હા ખડ સેલો હે સર સેલો કરીને નાલી મને કરાવી હતી. કોણ હે લોક કહાં સે આતે હૈ વાંધો નહી ધરમ થા હૈ ધરમ કામ થાય કોઈ દી નથી. હાલો મિત્રો ફરી પાસે લેન ફિટિંગ તો થઈ ગઈ હે 11 વાગ્યા હે અમદભાઈ દિનેશભાઈ ને હારો ટકો દીધો ને કાકા બપોર થઈ જાય અને બધી ફિટિંગ થઈ ગઈ વાહન કપલીન ભાંગી ગઈ પાછો હાંધો કરવામાં એટલે કપલીન બદલાવાની થાય ને તી પછી કાકા ને ચોરીમાં બીજું પાણી વાયરું હોય આજે લગભગ ચોરી પાઈ લે ને તી પછી આપણે વારો આવીએ એવું બધું હોય અને એ વારો આવે તી પછી ખબર પડે કે હું ખરાડે હાલે હાંધા હું થી પાણી કાયદેસર આવે કે પછી વળી ફેરફાર કરવાનો થાય એ તો મોટર ચાલુ થાય તો ખબર પડે કારણ કે થઈ ગયું બધું કમ્પ્લેટ જેવું લાગે પાણી આવે ને ખબર પડે કેટલું કામ નબળું થાય બાપુ ખોટતો નીકળી ગયા જાત્રા એટલે એવા ફિટ થઈ ગયો ને ભાઈ તો વાંધો નથી આવતો દઈ જશે નામી અને આમાં થોડું તાજું હમણાં 4 દી પેલા જ પાયું એટલે જરાક ભેજ ઉધાય છે ને એટલે અણી એમને તૂટી જાય છે બાકી ત્રિકમ નથી લાગતો એક ગાજર માં ટૂંકમાં ખોદે તો જાય પણ વાર લાગે થાકી જાય હાથ છે ને દુખે કઈ થી કોઈ હાકો નહીં એમાં ટૂંકમાં શું ટેવ ના હોય બાકી કઈ અઘરું નથી એટલું ટેવ આવી જાય ને એટલે હા હલબું હોય ગાજર ખોદવામાં એટલે આજ થોડાક ખોદી જશે કઈ મને થાકોડો ના લાગે અને બેહું ને વહીમાં ના લાગે એટલે થોડા થોડા બે ને એવા થઈ જાય બેહું ને મને મને ખોદવાના બેહું ને ખાવાના અડધું થોડાક ખોઈ જાય હજી એટલા ખોદી નાખું એટલે થોડીક પ્રેક્ટિસ થઈ જાય અને હું પડું લીલું હે ગારો હે
વાંધો નહીં આવે. બાપુ એમ કીધું આવડે તો ખોદ ને, નકરી કે પાણી પાયા રાખજો પાંચ સાત દિન, પાંચ સાત દિન જેથી કરીને હુકાય નહીં. મેં કીધું હાલો ને ટ્રાય કરી હું, થાય જાય વાંધો નહીં આવે, આવડી જાય. થોડાક ખોદી નાખું પછી આપણે આગળ વધી. મિત્રો પૂર્ણ છ વાગી ગયા અને આપણે લેન્સ ટેસ્ટિંગનું કામ ચાલુ છે. થઈ જાય છે આગળ પગની લેન્સ છે ને આપણે ચાલની લેન્સ પાણી બહુ જ ખાતે ટેસ્ટિંગ હાલે હતા એને ચોરી બીજું પાણી હાલે બધું ઉચતા ઉચતા આપણે ટેસ્ટિંગ કરી લઈ પાણી જો એ આમ કરીએ હવે તમે પહેલાં પણ લાગતું કે મેં મારો પાણી બહુ નીકળી ટેસ્ટિંગ હાલે ચાલની લેન્સ હાલ ગયા ને એવું લાગે મને. નિષ્ફળ ગયા ત્રણ ટ્રાય માં નીકળી જાય હતા, હવે ચોથી ટ્રાય કરવાની આંબરિયા હેઠળ માર દીધા કોઈ જૂની આવે પાણી આવ્યું હોય પણ હજી છે ને આપડે ઢગણા ખબર ને મૂકવો જોઈએ વાક્ય માથે ઢાંકણા માથે, કારણ કે પ્રેશર જરાક વધારે જ થાય છે. હાલો હવે છે ને ઓલા ભાઈ ને ઢાંકણું ખોલી આવું પાતો થાય કાલ પછી ડંગળું વધારે મૂકીને હાલી જાય.